응? કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયની અંદર પાઠ 10 શ્વસન એના વિશે સમજૂતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સજીવોમાં શ્વસન આ બીજો ભાગ છે. પ્રથમ ભાગમાં આપણે સમજ્યા હતા કે સજીવો શ્વસન શા માટે કરે છે, શ્વસન કરવાથી સજીવોના શરીરમાં શું ફેરફાર થાય છે, તેમને પોષણ કેવી રીતે મળે છે, ઓક્સિજન શું કામમાં આવે છે, તેમજ આપણે જ્યારે વધુ કામ કરીએ છીએ, દોડીએ છીએ, ત્યારે શ્વસનમાં ફેરફાર થાય છે કે નહીં, એ બધી વસ્તુ આપણે સમજ્યા હતા. હવે આપણે બીજા ભાગની અંદર થોડું વધારે સમજવાના છીએ. ચાલો જોઈએ આગળ. આપણે શ્વાસ કેવી રીતે લઈએ છીએ? તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આપણે શ્વાસ શા માટે લઈએ છીએ અને કેવી રીતે લઈએ છીએ. શા માટે લઈએ છીએ એનો જવાબ આપણને આગળના વિડીયોમાં મળી ગયો છે. હવે કેવી રીતે લઈએ છીએ તો એ સમજીએ. સૌ પ્રથમ આપણે આપણું મુખગૃહા છે એના દ્વારા અથવા નાક દ્વારા શ્વાસ લઈએ છીએ. નાક દ્વારા લીધેલો શ્વાસ એ નાકની પાછળના ભાગમાં બનેલ નાસિકા કોટર એમાં આવે છે અને ત્યારબાદ એ શ્વાસ છે એ નાસિકા કોટરમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે, એટલે કે શ્વાસનળી છે એના દ્વારા ફેફસા સુધી પહોંચે છે. ફેફસામાં ઉરસ ગુહામાં આવેલ, હવે આ જે ફેફસા છે એ ઉરસ છે, એ ઉરસ ગુહામાં આવેલા છે. વળી એ આપણી જે પાસળી છે એની સાથે એ જોડાયેલા હોય છે અને એક પડદા જેવી રચના બનાવે છે જેને ઉરોદર પટલ કહેવામાં આવે છે. આપ નીચે જોઈ શકો છો કે ઉરોદર પટલ છે એ નીચે એવી રચના બને છે. ત્યારબાદ જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઉરોદર પટલ અને આપણા જે પાસળા છે, પાસળીનું હલનચલન એ જવાબદાર છે. આપણે એને પ્રેક્ટિકલ રીતે જોઈએ તો આપ જોઈ શકો છો બાજુમાં આવી રીતે આ હવા છે એ અંદર આવે છે, ફેફસામાં જાય છે અને એ પાછી ઉચ્છવાસ છે એ બહાર કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે નીકળે છે. આ જે ગ્રીન કલરની લાઇન છે એ ઉરોદર પટલ છે જે ફેફસા છે એની અંદર હલનચલન માટે ખૂબ જ મહત્ત્વનું કામ કરે છે. આપણે એક પ્રયોગ પણ કરવાનો છે. પ્રયોગ એવો છે કે આપણે કેવી રીતે શ્વાસ લઈએ છીએ એનું મોડલ પણ તૈયાર કરવાનું છે. આપ અહીંયા એ જોઈ શકો છો જે મોડલ પ્લાસ્ટિકની બોટલમાંથી બનાવેલું છે. મિત્રો, આ કેવી રીતે બનાવવું એનો એક સરસ મજાનો વિડીયો ટૂંક સમયમાં આપની સામે આવશે. આપણે હવે આગળ સમજીએ. જે શ્વાસ દ્વારા જે હવા લેવામાં આવે છે એ પછી આગળ જાય છે. શ્વાસ ઉચ્છવાસની ક્રિયા દરમિયાન છાતીનું માપન. હવે આપણને એક પ્રવૃત્તિ આપવામાં આવી છે. પ્રવૃત્તિની અંદર આપણે એક આપણી જે છાતી છે એનું માપન કરવાનું છે કે એ આપણી જે છાતી છે એની સાઇઝ વધે છે, ઘટે છે, કે શું એમાં ફેરફાર થાય છે. તો સૌ પ્રથમ તમારે તમારા મિત્રની છાતી માપવાની છે. કેવી રીતે માપીશું જોઈએ. એક ઊંડો શ્વાસ લેવાનો છે. માપન પટ્ટીથી પહેલાં તો તમારી છાતી માપવાની છે. અહીંયા આપ જોઈ શકો છો કેવી રીતે છાતી માપવાની છે. શ્વાસ છોડીને છાતીનું માપ પાછું લેવાનું છે. આ બાજુમાં આકૃતિ 10.6 જોઈ શકો છો, પ્રેક્ટિકલ તમને કરીને બતાવેલું છે. તમારા અવલોકનો તમારે કોષ્ટક 10.2માં નોંધવાના છે. ફરીથી છાતી ફૂલાવીને તેની લંબાઈ માપવાની છે અને જુઓ કે તમારા કયા સહપાઠીની, એટલે કે તમારી સાથે ભણતા મિત્રની છાતી સૌથી વધુ ફૂલેલી છે એ આ કોષ્ટકની અંદર તમારે લખવાનું છે. અહીંયા સહપાઠીનું પ્રથમ રોની અંદર આપણે નામ લખીશું અહીંયા. ત્યારબાદ શ્વાસ દરમિયાન એમની છાતીનું માપ, એટલે કે જ્યારે એ શ્વાસ અંદર લે છે ત્યારે એનું છાતીનું માપ અને ઉચ્છવાસ
દરમિયાન એ જ્યારે ઉચ્છવાસ એટલે કે શ્વાસ બહાર કાઢે છે ત્યારે એની છાતીનું માપ લેવાનું છે અને બંનેનો તફાવત અહીંયા તમારે લખવાનો છે. દાખલા તરીકે 32 સેમી એ શ્વાસ દરમિયાન હોય અને ઉચ્છવાસ દરમિયાન એની છાતી 30 સેમી હોય તો અહીંયા તફાવતમાં 2 સેન્ટીમીટર આપણે લખીશું. તો આ પ્રવૃત્તિ અત્યારે આપણે કરવાની છે. તમારા વર્ગ શિક્ષક તમને માપપટ્ટી આપશે અને આ મેજર ટેપની મદદથી તમારે છાતીનું માપ લેવાનું છે. હવે આપણે આગળ જોઈએ પ્રવૃત્તિ 10.6. મિત્રો, આપણે પ્રવૃત્તિ 10.6ની અંદર સમજવાનું છે કે આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ. આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓક્સિજન તો લઈએ છીએ, ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે છે. તો શું હકીકતમાં એ કાર્બન ડાયોક્સાઇડ છે કે નહીં એની આપણે એક ટેસ્ટ કરીશું. સૌપ્રથમ આપણે જોઈશે એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ, પ્લાસ્ટિકની એક બોટલ પણ ચાલે, તેના ઢાંકણ પર છિદ્ર કરી અને બોટલ બંધ કરી તાજું બનાવેલું ચૂનાનું પાણી કસનળીમાં લેવાનું છે. આપ અહીંયા જોઈ શકો છો એક સરસ મજાની કસનળી લીધેલી છે. કસનળી છે એની અંદર પાણી ચૂનાનું લીધું છે અને એક સ્ટ્રો એ કસનળીની અંદર નાખેલી છે. કસનળીના ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખવાનું છે કે ચૂનાના પાણીની અંદર ડૂબે, જે આપણે ડૂબાડેલું છે. હવે અહીંયા આપ એ પ્રેક્ટિકલ જોઈ શકશો. આ વિદ્યાર્થી છે એ ફૂંક મારશે અને કસનળીની અંદર જે પાણી રહેલું છે એના દેખાવમાં શું ફેરફાર થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો ચાલો આપણે વિદ્યાર્થીને કહીએ ફૂંક મારવાનું ચાલુ કરે. આપ જોઈ શકો છો ફૂંક મારવાથી ચૂનાનું પાણી છે એની અંદર જે આપણે ઉચ્છવાસમાં જે હવા કાઢીએ છીએ એ હવા એની સાથે મિક્સ થાય છે. ચૂનાના પાણીનો કલર આપ જોઈ શકો છો બદલાઈ રહ્યો છે, દૂધિયા કલરનું ધીમે ધીમે એ પાણી થઈ રહ્યું છે, તો દૂધિયો રંગ થઈ ગયો છે. આપણે બંને તફાવત પણ જોઈ લઈએ. પહેલાં જ્યારે કસનળી હતી એનો કલર છે આવો હતો, પાણીનું ચોખ્ખું હતું, અને ત્યાર પછી એનો કલર બદલાઈને દૂધિયા થઈ જાય છે. તો મિત્રો, તો આપ કહી શકો કે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે તો એ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. તો આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. શ્વસન માટે આપણને 21% ઓક્સિજન અને ઉચ્છવાસની હવા 16.4% ઓક્સિજન હોય છે. શ્વસન અને ઉચ્છવાસની ક્રિયા દરમિયાન ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની જે માત્રા છે એ તમને મેં અત્યારે કહી. ફેફસાની અંદર કાર્બન ડાયોક્સાઇડ 0.04% અને કાર્બન ડાયોક્સાઇડ 4.4% ઉચ્છવાસની હવામાં પણ હોય છે. અન્ય પ્રાણીઓમાં શ્વાસોશ્વાસની ક્રિયા હવે આપણે જોવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, અત્યારે આપણે જોયું કે આપણે જે કાર્બન ડાયોક્સાઇડ છે એ લઈએ છીએ, પણ હવે અન્ય પ્રાણીઓનું જોઈએ. તો અન્ય પ્રાણીઓ છે એને શ્વસન છિદ્ર આવેલા હોય છે. એમનું શરીર છે, આપ જોઈ શકો છો અહીંયા એક શરીર છે, એની અંદર નાના નાના શ્વસન છિદ્રો આવેલા છે અને આ શ્વસન છિદ્રો છે એ વાત નિયમન માટે કીટકની નળીઓનું ઝાડું હોય છે, જેને શ્વાસનળી કહેવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. વિદ્યાર્થી મિત્રો, જે કીટકો છે તીતી ઘોડા કે અન્ય વંદા આ બધા કીટકો, એમના શરીર પર શ્વસન છિદ્રો આવેલા હોય છે અને એમના શરીરની અંદર એ શ્વાસનળીનો આખો ઢાંચો હોય છે, જે આપણે પછીથી જોઈશું. શરીરની પેશીઓમાં એ પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વસનનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આપ અહીંયા જોઈ શકો છો કીટક જે શ્વાસ લઈ રહ્યું છે એનું શરીર જે ફૂલાઈ રહ્યું છે. અહીંયા નજીકથી જોઈએ તો એમના જે શ્વાસનળીઓ છે એનો ઢાંચો અંદર આવેલો છે અને એ આવી રીતે શ્વાસ લેતું હોય છે. તો કીટક છે એ આમ શ્વાસ લે છે, પણ બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં આવું જોવા મળતું નથી, માત્ર કીટકમાં જોવા મળે છે. અળસિયાની વાત કરીએ તો અળસિયાનું શરીર એકદમ ચીકણું હોય છે. અળસિયું જે આપણે ધોરણ 6ની અંદર ભણ્યા
કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી છે. તો આપણે આ દેડકા જેવા પ્રાણીઓ જોઈએ તો એમાં ફેફસા હોય છે, એ મો દ્વારા પણ શ્વસન કરી શકે છે. આમ છતાં તેઓ પોતાની ત્વચા એટલે કે ચામડી દ્વારા શ્વસન કરતા હોય છે. તો અળસિયું છે એની અંદર જે એની ચામડી છે એ ચીકણી હોય છે, અને એની અંદર ચામડી દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ છે એ છોડવાનું કામ થતું હોય છે, એટલે કે શ્વસનનું કામ થાય છે. પ્રાણી પાણીની અંદર શ્વાસોશ્વાસ. હવે આપણે અત્યાર સુધીના જે પ્રાણીઓ જોયા હતા એ બધા જમીન પર રહેતા હતા અને એ હવામાંથી શ્વાસોશ્વાસ કરી શકતા હતા એવા હતા. અને જમીનની અંદર રહેનારાના પ્રાણીઓ જેવા કે અળસિયું પણ જોયું, જે હવાનો જે ઓક્સિજન છે એ લેતા હોય છે. પણ પાણીની અંદર શ્વાસોશ્વાસ કેવી રીતે થાય તો આપણે માછલીનું જોઈશું કે માછલી કેવી રીતે શ્વાસ લઈ શકે છે. તો આ માછલી છે એની આપણે સમજૂતી લઈએ તો માછલી એના મો દ્વારા પાણીને અંદર લે છે. માછલી જે પાણી લે છે એવા પાણીની અંદર ઓક્સિજન ઓગળેલો હોય છે, એટલે કે પાણી જે માછલી દ્વારા ગ્રહણ કરવામાં આવે છે એના મો વાટે એ પાણી છે એની અંદર ઓક્સિજન હોય છે. ઓક્સિજનનો પ્રવેશ થયા બાદ એની ઝાલર છે એમાંથી એનું ઓક્સિજન છે એ છૂટો પડી અને એનું ગ્રહણ થાય છે, એટલે કે એના શરીર એનું જે ઝાલર છે એ પોતાના શરીરના કોષો સાથે જોડાયેલી હોય છે અને રક્તકણિકાઓ સાથે જોડાયેલી હોય છે. માછલી છે એના એની ઝાલરો એ ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનની મદદ કરે છે. ઝાલર એ બહારની તરફ નીકળેલી ત્વચા છે જે આપ જોઈ શકો છો. ઝાલર છે એ શ્વસનમાં કેવી રીતે મદદ કરી શકે છે તો ઝાલરો રુધિરવાહિનીઓથી ઢંકાયેલી છે અને જેના મદદથી રુધિરવાહિનીઓ છે એને ઓક્સિજન ઝાલરમાંથી મળી રહે છે અને કાર્બન ડાયોક્સાઇડ એ ત્યાંથી બહાર નીકળે છે. તો આવી રીતે પાણીની અંદર રહેતા પ્રાણીઓ પણ એ ઓક્સિજન લઈ અને પોતે જીવતા હોય છે, શ્વસનની ક્રિયા કરતા હોય છે. આગળ જોઈએ વનસ્પતિની અંદર શ્વસન. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ની અંદર આપ ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિઓ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. અહીં ખાસ તમે નોંધ લેશો કે ઓક્સિજન છે એ પ્રાણીઓ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, જ્યારે આપણી વનસ્પતિઓ છે એ ઊંધું કરે છે, એટલે કે ઓક્સિજન છે એ છોડે છે જ્યારે કાર્બન ડાયોક્સાઇડને ગ્રહણ કરે છે. વનસ્પતિ દરેક ભાગમાં હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા કે વનસ્પતિમાં નાના નાના છિદ્રો જેવી રચના હોય છે જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. આ વનસ્પતિનો ઓક્સિજન છે એ પછી વાતાવરણની અંદર ભળે છે, અહીંયા કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન એ પણ પર્ણરંધ્રમાંથી અને છૂટો પડે છે અને મૂળમાંથી પણ ઓક્સિજન એ છૂટો પડે છે. જમીનના કણની અંદર આવી રીતે એના મૂળમાંથી ઓક્સિજન ભળે છે. વનસ્પતિ છે એ અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલ જગ્યામાંથી ઓક્સિજન લે છે. જો મૂળ છે એ જમીનના કણોમાંથી ઓક્સિજન પણ લે છે. આપ અહીંયા નીચે જોઈ શકો છો ઓક્સિજન છે એ મૂળ દ્વારા ગ્રહણ કરવામાં આવે છે. શું તમે અનુમાન લગાવી શકો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થાય? તો આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે અને બધા સજીવોએ કરવું જરૂરી છે, કારણ કે જીવવા માટે શ્વસન જરૂરી છે અને શ્વસન થશે તો જ શરીરને વૃદ્ધિ અને વિકાસ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. આ પાઠની સાથે આપેલ સ્વાધ્યાયની પ્રવૃત્તિ તમારે હવે જાતે કરવાની છે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ, અને નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. ચેનલને હજી સુધી આપે સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ સબસ્ક્રાઇબનું બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ સો મચ. મિત્રો, વધુ વિડીયો માટે આ વિડીયોની નીચે આપેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરશો અને ચેનલ સબસ્ક્રાઇબ કરશો
અને બાજુમાં આપેલ બેલનું આઇકન પણ પ્રેસ કરશો, જેનાથી નવો વિડીયો આવે એટલે તરત જ સૌથી પહેલાં આપને આપના મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે.